પૂરતી રાખજો. અને અહીં જો મજા છે બધી, ગામડામાં ટીવી જોઈને મજા આવે, કારણ કે જાહેરાત ન આવતી હોય. ગામડામાં ધંધા જ નથી, એમાં જાહેરાત છે ને, હોય દિવસે ધૂળ ઉડે ને રાતે લાકડી ઉડે. કયા પક્ષમાં હતો એમ કરીને કાંઠલા પકડે. હવે ગમે એ પક્ષમાં હતો તારે શું છે? હવે જેને અમે બોલવાનું ત્યાં ખાલું છે, નામ મોસમ પકડી ગયા બધા. એને પણ વધારે બેઠા છે, હવે ખાલું છે. એક બે તમને આમ ન કહે, તમે તમને એટલી બધી મજા આવી દીધી કે હું તો ધમાકુ છોડું કે બોલો હું આમાં કરું. ગામે અદ્ભુત છે. હે, ક્યાં સુધી તમે બધા બેઠા? ઓલા અત્યારે ફોન આવ્યો બિપિનભાઈ સઠિયાનો, બધાનો પ્રોગ્રામર ગઢડાની બાજુમાં હતો. મને કહેતો હજી પ્રોગ્રામ શરૂ છે ને ઓડિયન્સ એટલે બિપિનભાઈ હાસો નહોત માનતા. અને આવો ખબર પડે પહેલાં બીજા ને ત્રીજા પ્રોગ્રામે લગભગ કલાકાર લાઇસન્સ નીકળાય તો, કારણ કે જે ખરતા નહીં આમાં તો હું હું તમને કહું. પ્રકાશભાઈ અદભુત ને, નામ ભૂલી ગયો, પ્રકાશભાઈ જ ને, કિશોરભાઈ. કિશોરભાઈ હવે ક્યાં આવે આંકવું છે એને પછી એમ ઓછે કે લઈએ તો હું ઉતા ઉતા કે આંકો આંકો. કેમ કે હવે તો શું છે, હાસ્યનો વીર નહીં તો હું કાંઈ ગાતો નહીં. પણ ક્રિકેટ ન જોઈએ, ક્રિકેટને એક આઈટમ રજૂ કરીને તમને બધાને ખુશ કરું કે ક્રિકેટ જે દેશમાં નથી ને એ દેશ બધા આગળ છે. જોજો, રશિયામાં ક્રિકેટ નથી આગળ, ચીનમાં ક્રિકેટ નથી આગળ, જાપાનમાં ક્રિકેટ નથી આગળ, હોંગકોંગમાં ક્રિકેટ નથી આગળ, કારણ કે એના ધંધો છે. અને ભારતમાં 11 જણા રમતા ને 11 કરોડ ખોટી થતા હોય, એમાં જેથી ભારત હારી જવાનું હોય તે વેવાય વિયો ગયો વૈશાળો થઈને ઓટલા બેઠા હોય. હવે નહીં ભેળું થાય, તું પાથરા ભેળા કરી લે, એણે ઘણું ભેળું કર્યું છે, તું એની ઉપાધિ કરી. માં આ ક્રિકેટ મને તો વિદેશવાળા ભારતમાં રમવા આવ્યા ને, રમવા તો મેદાનમાં માટો માર્યો તો કે તમારા મેદાનમાં બહુ ઘાસ નથી, તે આપણા ક્રિકેટરો કે તમે રમવા આવ્યા છો કે સરવા? જો તમારે સરવું જોઈએ સાહટિયા અને રસકા ઊભા છે, હાલો સડો ઊભા શેઠે કે. અને જે દેશમાં ક્રિકેટ નથી બધા આગે છો, વિચાર કરો. ક્રિકેટની આઈટમ એક બહુ ઉપડી છે, મેં બનાવી છે. પણ આ ક્રિકેટની કોમેન્ટ્રી અલગ અલગ માણસો આપણે કઈ રીતે આપે એમ, કોઈ કથાકાર હોય, કથાકાર આમ ભાગવત સપ્તાહ વાંચતા એને કીધું કે તમે ક્રિકેટનો આમ સ્ટેડિયમ જોઈ અને ક્રિકેટ વિશે એ કોમેન્ટ્રી આપો તો એ કથાના ભાષામાં આપે. ચારે બાજુ માણસો આવવા લાગ્યા છે, સુંદર મજાનું વાતાવરણ છે, પક્ષીઓ કિલકલાટ કરી રહ્યા છે, સુંદર મજાનું ઘાસ ઉગેલું છે. આમથી કપિલદેવ ભગવાન બેટ લઈને આવ્યા, આમથી સચિનદેવ ભગવાન બેટ લઈને આવ્યા, એક ફોર મારી જય જય કાર થયો, લોકો બૂટ અને ચંપલના ઘા કર્યા. બોલો કપિલદેવ ભગવાનની કથા કરામ કરે. અને આને કોમેન્ટ્રી કોઈ વાર્તાકારને દીધી હોય, વાર્તાકારને હો તો એ કઈ રીતે કરે? વાર્તાકાર સાહિત્યકાર હોય એને કીધું હોય કે તમે આ કોમેન્ટ્રી દો તો એની રીતે વર્ણન કરે. કીધું ના પાકિસ્તાન સામે આપણે જીતતા નથી. એ રાતે અંજલિ પડખા ફરતી હતી ને સચિન ધાયક 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 પાંચ જણ કીધું કે બા બેટા દીકરી કેમ તને ઊંઘ નથી આવતી હતી કે કાલે ફાઇનલ મેચ છે ને આપણે હારી જાવ તો શું થાય? તો કે આપણે એડવર્ટાઇઝ પૈસા લેવું દીકરી, તું મુંજામાં બાપ. અને ધગધગતા સૂર્ય સામે જોઈને કીધું કે હે કાળિયા ઠાકર, પાકિસ્તાનને એકવાર બઠીનું પાડી દે ને તો તારો આભાર. એક ફોર મારીને જઈ જાય કાળ થઈ ગયો સાહિત્યકાર હોમ કે. આની આ કોમેન્ટ્રી સોરે આપણા ઘરેણા જે બહેસ જે 70 mm ના વારા ઘડિયા કાઢે છે એ ડોહલાને કીધું હોય કે તમે આ કોમેન્ટ્રી દો ને એ બે ભાભા પછી આમ સ્ટેડિયમમાં જોઈને વાતો કરે, આમાં 100 દાંડીઓ આવે, 3 આણપા હોય, 3 આણપા હોય, 11 નવરી ના હોય, બીજા ઘોડઘોડિયા જોતા હોય, લાલ હોય અને મારી દીકરા દડોકે, ક્યારેક મારે ક્યારેક સટકે, દડો સટક્યો દરમાં ગીરી ગયો, તીકમના પાવડાને ખોઈ દો, દડો ઝીડ્યો ને વિલા શાળે રમ દોડી ગયા, ક્રિકેટ હારી ગયા. ભાભી આ વાત કરે, આને આ કોમેન્ટ્રી સમર્થ લોક સાહિત્યકાર. મેં તમને કીધું ને જૂનું ભૂલાતું નથી, કારણ કે સીતાફળ જેવા હતા જૂના કલાકારો જે હતા ને, કાંજી ભૂટા બારોટ હોય, હેમુ ગઢી હોય, મારે બાપુજી મોજડી એમની હોય, તો એનું કારણ શું કે આ જૂના ભૂલાતા આ સીતાફળ જેવા હતા. સીતાફળ તમારે ગઢવી ખાવું હોય તો તમારે જ ખાવું પડે, એને શીરું ન પડે. પછી ધીરુભાઈ અંબાણી એવા તેમ કે લો શીરું પડી દઉં, તમારે સગળ પડે. હું તમને કહું હે, એની વાત છે. કાંજી ભૂટા ના પડે એની જ અલગ, મુગલલાલ જોશી નાપડો તો એની જ અલગ, એને છાપ પાડી દીધી. નારાયણ સ્વામી નાપડો તો એનું જ ભજન, આપણને કે એની માટે જ બન્યું ભજન. આવા સમર્થ લોક સાહિત્યકાર આપણું આપણું ઘરાણું કહેવાય એ કાંજી ભૂટા બારોટ, કે જે લોક સાહિત્યનો રાષ્ટ્રપતિનો એવોર્ડ લઈ ગયા. એને આ નવી પેઢીના માણસો નથી સાંભળ્યા, પણ જૂની પેઢીના માણસો સાંભળ્યા છે ને કાંજી ભૂટાને,
એની શરૂઆત હતી ઔ એમ કરાય. અને ક્રિકેટનો કોમેન્ટરી આપવાને એને કીધું ઔ, આમાં ત્રણ લાકડી એને પાવે, ત્રણ એને પાવે, ઔ અગિયાર રખડતા હોય ઔ એમ કરાય. એ ક્યારેક મારે, ક્યારેક છટકે, ઓરો પડે ને ચોગો કે, આઘો પડે ને છકો કે, અને છક્કા હંમેશા આઘાત હોય ઔ આમ કરે. આ બધું હશે ને સાહિત્ય છે આપણું. અમારે તો બહુ ઓગલો ને ગોહલો. એ કે અમારે સરહદ ઉપર જવું, મેં તમારે સરહદ ઉપર ન જવું. તો કે ઓલા બધા કે આના મોકલો, એની ભાષા સાંભળે જો ઓલા કંટાળ જાય પાકિસ્તાન વાળા. તો બોગલા ને ગોહલા ને બેન મૂક્યા, ન્યાઝ ને કમાન્ડર ને પાજરો પ્રશ્ન પૂછ્યો, હે કાકા બંદૂક નું નાળ શું કેણ પા રાખવું? ઓલા કા ગમે એને પા ઉલાળો, ઓલ પા દુશ્મન છે ને એને પા વસ્તી વધી ગઈ ઉપાડો કે. અને ન્યાઝ ને બોગલો ને ગોહલો પાકિસ્તાનના સૈનિકો નામ આમ બંદૂક જ બાંધવાનું હોય એને બદલે બંદૂક ઝાડવે મૂકીને લાંબા હાથ કરી કરીને બાંધવા મીડ્યા. બોલે સારે પાકિસ્તાનના સૈનિકો હતા ને એને લાંબા હાથ કરી કરીને આવડા શું કે ખબર શું ટગર ટગર હામુ જોવો નોખાય ત્યાંથી 65 કરોડ રૂપિયા ગાંધીજી ગણી દીધા, કાં ભેળાવી આવો કાં નોખા થાવ, તારા મુશરફને લે મારી મેલડી. શું ટગર ટગર જો એક લીલું કાશ્મીર લઈ જવું છે, શું તમારા બાપુજીનું છે? હે મારી મા તને લે. બોલે કે કરિયાણાની દુકાન કરી ભાઈ કે આ ધંધો નથી કરવો હું તમને, થાકી ગયા થાકી પદડું પદડું ઉપડ્યા હું તમને કહું. હમણાં તો એક સૈનિક છે ને સૈનિક, એ કમાન્ડરને કે અમારે રજા ઉપર જવું છે કે એક મહિના રજા આપું કે ઓલો કંઈક બહાદુરીનું કામ કરી દે, શું કે પાકિસ્તાન વાળા ટેન્ક લઈએ. ઓલો અડધી કલાકમાં પાકિસ્તાન વાળા ટેન્ક લાવીને જાય આપી દીધું. તો કે 2 મહિનાની તને રજા આપું પણ આ ટેન્ક લાવો કઈ રીતે? ઓલો સૈનિક કે એને જ્યારે રજા ઉપર જવું હોય ને આપણે આપી છે. આમ નામ ગઈ નાખ્યા વીલો વગર બાદણે. અમે તો એક બેન બિચારા ગઢડા નોકરી કરે છે, એના પતિ છે ને બીજા ગામ નોકરી કરે છે. બિચારા 2-3 મહિના રજા હોય તો બે મળે તો ખબર દ્વારા વ્યવહાર બેનો આમ. તે જ્યારે જ્યારે એના પતિનું ખબર આવે તે ટિકિટ ચોંટાડીને જીભ બઢાડે. મેં તો અહીં શું કામ જીભ બઢાડો? તો કે તમારો ભાઈ જ્યારે ટિકિટ ચોંટાડી હોય પછી 50 કવર આવ્યા ને પછી ઓલા શોખ કર્યો કે હવે ન જીભ ઉડાડતી, બીજી જેઠાલાલ ભટ્ટાવાળા ચોંટાડીશ. બોલો હું આનું કરું હું તમને કહું. આ બે ને રામણે મેં જેઠો ફાઈ છે ને હું તમને કહું. આવી હેરાન કીધું, હવે તો ફિલ્મ હારા બનવા મીડ્યા, હવે બહુ પિક્ચર હારા બને. ગુજરાતી પિક્ચર જો મેં તમને વાત કરતો, ગુજરાતી પિક્ચર તમે 200 જુઓ, હિન્દી પિક્ચર હીરો 250 જુઓ, પણ હીરો કંઈક ધંધો કરતો હોય હિન્દી ફિલ્મમાં. ગુજરાતી પિક્ચરમાં હાવ રેટ યાર કાંઈ હોય નહીં. આમ ડાયલોગ તમે જુઓ કશું ન હોય, એક જણો દોડતો દોડતો આવે એ કે શું થયું? તો કે ગામનો ખૂંટિયો ગાંડો થયો છે. તો કે એને પકડવા કોઈ મરજ નથી. તો કે છે રામલો નરેશ કનોડિયા હાવ નવરાશ, ખૂંટિયા પકડવા સિવાય કાંઈ ખીરું નહીં થાય. એક ભાઈ ને મેં કીધું તમે 60 ફિલ્મમાં કામ કર્યું કેમ દેખાતા નથી? તો કે શેલિયાન ખાંડે ને એ ખાવાણીમાં હોવો, ઓલા હીરોને કોથળામાં પૂરીને ઘા કરે ને ઘા એ કોથળામાં હોવો, ક્યાંથી દેખાય આ? અને ઓલો દોડતો દોડતો ખૂંટિયો ગાંડો થયો છે. આમ ડાયલોગ પે કરે એને તો હમણાં પકડી લો, એ 1.5 કલાક ખૂંટિયારે મથે બાંધી દે, પછી રાજા રાજ્ય થઈ જાય. શું વાત છે, આવો મરદ આપણા ગામમાં છે? લાવો લાવો એને જાહેરમાં આમ ઊભો રાખે. પછી રાજા ડાયલોગ પે કે માગ માગ, મને એમ હતું કે આપણા ગામમાં કોઈ મરદ નથી પણ તું નીકળ્યો, શું જોઈએ છે? તો પાછો આમો ડાયલોગ પે કે પછી ફરી ન જતા હો? તો રાજા કે ન ફરું, શું જોઈએ છે? તો કે સોનનો હાથ આપી દો. સોનનો હાથ હું લભરનો હશે તને આપી દે? ખૂંટિયો સૂટો મૂકી દે એટલે રેઠિયાર ઘર ભેળા થાય. લાને ખબર સોનમાં કેટલું રોકાણ કરવું પડે હું તમને કહું. હે બોલો આવા ફિલ્મ સહન કરી કરી મરી ગયા હો આપણે, હું તમને કહું. હે કેવા પિક્ચર સહન કર્યા એની વાત જ જવા દો. હે ભયંકર. હવે પણ ભગવાન પાસે માગણી કરી કે આ સુરતવાળા તો બહુ ખેમા હો, સુરતવાળાને જેટલા વખાણ ગઢવી ઓછા કરવી એટલા છે. કારણ કે પૂર ખેમા લોકો, હે કેવું પૂર આવ્યું, 5-5 દિવસથી મેળવ્યું ઉપર જેને ખાવા મળ્યું એને જાવા ન મળ્યું, જેને જાવા મળ્યું એને ખાવા ન મળ્યું 5-5, અને જેને જેને જાવા મળ્યું એને ફેંકવા ન મળ્યું. કઈ સોસાયટી ફેંકવું? હગા વાલા ઈશ્વરનગર કહો હા, પ્રભુનગર કહો હા, ક્યાં ફેંકવું હું તમને કહું? એને પેકેટ બનાવી બનાવીને પાણી મૂકી દીધું, અને જેના હાથમાં આવ્યું એને સૌરાષ્ટ્રથી ફ્રૂટ પેકેટ મોડા પગ્યા લાગે. હવે તો ભગવાન મેં માંગણી કરવી કે સુરતમાં આવું પૂર ન આવે. કેવા પૂર હું તમને કહું. એટલે મેં તમને કીધું એમ ગઢવીભાઈને મેં કહેતા હાસ્યનો માહોલ નથી, પણ એમ તો બે દેશી તમનસા સેવી ગમે ત્યારે ફૂટવી.
અમારે સુરતમાં બહુ સહન કર્યું પડ્યું. 3 વર્ષ તો મારી એવી સ્થિતિ હતી કે 4-4 વાગે વાર આલે, તો 20 જણા બેઠા, પણ 20 ટોપ્યું હોય એટલે મજા આવી જતી. કરોડો પીતો ને લ્યા ભાઈ રે મજા આવે, બોલાવો મારું એમ આવ્યું. ઓલા લુકેશ હોય નીકળી ગયા હોય બધા, હું તમને 20માં આવી જવા ને ટોપ હોય તો એને દાંત કઢાવું એમને માયલું. બાકી મેં તમને ખબર ને ગજબનું જરા એટલા પરિવર્તન આવ્યા. પણ આ બધા કલાકારો સરસ ન્યાય આપ્યો. ગગનભાઈ પણ સુંદર ગણપતિ બહેર્યા, બહેનો પણ એટલી મહેનત કરી. મેં તમને કીધું આ બધા કલાકારો હતા ત્યારે એક ધારા તારીખ હશે એમની પાસે, એક જ ધારા ઠેઠ 29 તારીખ હતી. મને ખબર છે આ બધા કલાકારો લગભગ બુક થઈ ગયા. હે જ્યાં હોય ને અત્યારે સપ્તાહો બેઠી પારણનું આયોજન થયા છે. પારણમાં તો અત્યારે હમણાં તે પુરાણી કથા, હમણાં તો પુરાણી કથા વાંચતા હતા. એ કે કલ્યાણની વાત આપણે બપોરે કહીશું. કલ્યાણ અમારા ગામનો છે ને, એને મારું શું કહી દેવાના છે. તે આગળ આવીને બેસી ગયો. એ કે કલ્યાણની વાત આપણે આવતીકાલે કહીશું. કલ્યાણ વળી આવીને બેસી ગયો કે અમારું કંઈ કહી દે. તો કે આજે બહુ મોડું થયું છે, કલ્યાણની વાત આપણે 3 વાગે કહીશું. કલ્યાણ વળી બિચારો બેસી ગયો. એ કે આજે બહુ ટાઈમ થઈ ગયો છે, કલ્યાણની વાત સવારે 9 વાગે કહીશું. કલ્યાણ શીપડા હોતો આવીને બેસી ગયો. આન બાપુએ એમ કીધું ને કે કલ્યાણની વાત હવે નથી કર્યું. આન કલ્યાણનો મગજ ગયો કે શાર જીથી આ વાહે હેરાન થાવ છું. એ કે હું ઝાઝરું બોવડી એટ બેઠો હતો, એમાં મારા ડબલામાં બોર પીડ્યું, એ હું ખાઈ ગયો. જેને કહેવાન કહી દો કલ્યાણે જાહેર કીધું, એને હું ઊંધું માર્યું થયો. બાકી કોઈને ખબર નથી કલ્યાણે ક્યારે બોર ખાધું. તમને એને જાહેર કીધું હતું, કલ્યાણે જ રોન કાઢ્યું. એટલે ખૂબ સમય થઈ ગયો છે. ખરેખર અહીંયા તો ઓડિયન્સ બહુ સારું છે. આવું તો ઓડિયન્સ મળે ને તો હવે પછીના 4-5 પ્રોગ્રામ સારા થાય. કારણ કે તમે એટલે બધા સ્વીકાર્યા, નકર અજાણ્યા ને કોણ સાંભળે. હા પહેલી વાર સાહસ કરે કોઈ ગરીબ યાદ આવે. કારણ કે તમે બધા 66 કેવી કલાકારને સાંભળતા, અહીંયા તો લગભગ ડાયરા. એમાં તમે તો પાછો આમ ધાર માથે રાખ્યો છે ડાયરો. નકર અમુક અમુક જગ્યા જાય તમે અવળા ઢાળ હોય. હાંકો હાંકો લે હું હાંકે પછી અમને કોણ હાંકશે આમ. એટલે બહુ સરસ હોય. અમારે તો ઓલો બિચારો અર્જુન ભજન કહે છે આમાં થૂંક્યો. આમાં હું કેમ થયું કે તો અવાજ અરે વયુ થાય, આમાં અવાજ જ જાય કીધું. હવે તો સાઉન્ડ સિસ્ટમ હેરી થઈ ગયું. જો બોલવાની મને મજા આવે છે. આ આઈટમ તો ઘણા સમય હું બોલ્યો, આજ તમે બધા બેઠા છે એટલે. નકર 1.5 કલાક બોલ્યું કે બધું પૂરું થઈ જતું હોય. એક જણા મને મેં કીધું તમે મારા પ્રોગ્રામમાં ન આવ્યા હતા કે પછી ઘરે ઊંઘ આવી ગઈ. મન કે તમને પુરસ્કાર કેટલો દેવાનો, તમે જે નક્કી કર્યો એમ 100 રૂપિયા ઓછા આપજો. તો કે 100 જ નક્કી કર્યા છે તો મેં તો તમે લીમડે જાઉં હું આવું છું. હું આમાં કરવું, પરિસ્થિતિ જેવી ભયંકર છે. અમુક અમુક સુધરેલા માણસો ટાઈમ જાજો બગાડે, વાત ઓછી કરે. એક ભાઈની ફરમાઈશ કોની છે, એક આઈટમ કહી દો પછી આપણે ગગનભાઈને મીરાબેનને સાંભળવાના છે. અમુક અમુક માણસો છે ને, સુધરેલા માણસો છે ને, બહુ હેરાન કરે છે. જોજો ભણેલ ગણેલ છે ને, ભણેલ ગણેલ એ જ તકલીફ આપે. અમારો વૃદ્ધાશ્રમમાં અમદાવાદ પ્રોગ્રામ હતો, વૃદ્ધાશ્રમમાં. પછી પ્રોગ્રામ પૂરો કર્યો એટલે મેં વૃદ્ધાશ્રમના સંચાલકો હતા ને એને પૂછ્યું, મેં ત્યાં કોના માવતર વધારે છે. તો કે બ્રાહ્મણ પટેલ વાણિયા એના માવતરો વૃદ્ધાશ્રમમાં વધારે છે. પછી મેં એને પૂછ્યું, જોજો ધ્યાન આપજો હું બોલું છું. મેં એને પૂછ્યું, મેં તમે ભરવાડ કે રબારીનું કોઈ માવતર ખરું. તે વૃદ્ધાશ્રમવાળાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે હાથ હાથ વર્ષ દુષ્કાળના ગયા છતાં એણે એના માવતરને એના ઢોરને ભૂખ્યો ન રહેવા દીધું, એના માવતરને રહેવા દે. આ સમજણ એની. આ ઊંધું જ ભણેલા મારે શબ્દો ઝાઝા બોલે અને સમય ઝાઝો બગાડે, શબ્દો ઓછા વાપરે. મેં એક ભાઈને પૂછ્યું આ કઈ રીતે બન્યું, તો કે એટલે એ લોકોનો ફોન આવ્યો એટલે એમ એવું નક્કી કર્યું કે આપણે ફોન કરીએ. કારણ કે એનો ફોન આવ્યો એટલે અમે નક્કી કર્યું કે આપણે ફોન કરવા શું વાંધો. કારણ કે એનો ફોન તો આવી ગયો છે, એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે ફોન કરી દેવા. કારણ કે એનો ફોન એકચ્યુઅલી આવી ગયો છે, એટલે અમે એવું નક્કી કર્યું કે હવે ફોન કરો, કાંઈ વાંધો નથી. કારણ કે એનો ફોન આવી ગયો. મેં તમે કંઈક દોડે સડો કંઈક વાત કરો. અમે 3-3 વાર પાણી પીએ તો ફોન આવ્યો ને ગયો ને આવ્યો ને ગયો. તમે હું આ હટું જ આવ્યા છે ભાઈ. એટલે સૌરાષ્ટ્રની મજા જ વાર છે. હમણાં તો વિદેશવાળા ફુરિયાને પૂછ્યું તમને સૌરાષ્ટ્રમાં શેની મજા આવી, તો સકડામાં બહુ મજા આવી. એને એટલે સકડા કેવા છે, 24 જણા 35 જણા ભર્યા હોય પણ હેઠા ઉતરીને શોખ કરે છે કે ભરી પડે કોઈને આંક્યો. ઉગ્યા એમ નીકળ્યા, ઉગ્યા એમ. જ્યારે જ્યારે સકડો રિક્ષાનો એક્સિડન્ટ થાય તો પેસેન્જર જ મરી જાય, ડ્રાઈવર લગભગ મર્યો નથી. કે ગમે એમ કરીને ઉલ્લી નીકળે જાય, આખો સકડો કુવામાં પડે ને એ બીડી જગીને બહાર બેઠા, આમાં પીડ્યા આમાં 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 કે બારા કેટા કે ના ના એનું નિમિત્ત હમણાં બબડીયા ભૂલી જાય, એટલે મેં નાખ્યા.
અને સકડો તો જો કીક થી ઉપડે ને કીક થી તો કીક થી નહીં ઉપાડે, દોડે છે તેને મજા. પેસેન્જર પડે કે હડીમ 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 એને કે મારા હશે એમ. આ પેસેન્જર પડે કે આમ સેલફ લાગી જાય એને. અને આ સકડો રિક્ષા હું જ્યારે જ્યારે જોઉં ને તો મને મહાભારત યુદ્ધ યાદ આવી જાય કે જો મહાભારતના યુદ્ધ વખતે સકડો રિક્ષા હતો ને તો યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ ગયું હોત. આમ ભીષ્મ ભગભગ ભગભગ કરતા આવે, ક્યાં છે અર્જુન? તો કે જામનગર સર્વિસ કરાવવા ગયા છે. હમણાં યુદ્ધ બંધ રાખજો. કેમ? તો કે ડીઝલના ભાવ વધ્યા. અઠવાડિયામાં યુદ્ધ પૂરું થઈ જાય. હનુમાનજી ક્યાં? તો કે લોન પલ્લું ના લેવા ગયા છે. લક્ષ્મણ? તો કે ડીઝલ બુલેટને કઈ કુમારે છે. આવા હેરાન કીધી. ધન્ય છે ત્રણ તાળી બદલ. અમુક અમુક ને તાળી ઉપાડવા મન થાય. બધી જમાયું ગયું. હું તાવતા હું જમાયું. અદભુત ગામ છે તમારું તો ભાઈ. આવા જુવાણ આવે ત્યાં જ મજા આવે. હે, આ તો અદભુત છે. મેં તમને આ તો વડલા પૂજા એને જ મળે આ બધું. આ તો બધું ગેરંટી વાળું બેઠું છે કે ખોલે એમ નથી. અને આજ ઉમંગ, આજ ઉસરંગ, આ સખી નેનોમાં ને ખૂબ જ સરસ તમારા ગામના આંગણે આવું અદ્ભુતપૂર્વ આયોજન થયું છે. ગામની બધા જ જ્ઞાતિના માણસો, બધા જ સમાજના માણસો, સુરત અને આ પ્રોપર ગામના એ બધા હળી મળીને કેવું રૂડું કામ તમે કર્યું છે. અમને તો ખરેખર પ્રોગ્રામથી બહુ મજા આવી. બધા જ કલાકારોનો સંતોષ છે આ કાર્યક્રમથી. કારણ કે આવા કાર્યક્રમ બહુ ઓછા થતા હોય ગજબના. અમુક અમુક ગામમાં જાય તો ડેલા જ ઉગાડતા નથી. એટલે બોલો હું આનું કરું. આપણે પૂછ્યું દાંતને કઠણ મૂકીને અંદર વ્યાજ મને નક્યું બોલ. અહીંયા તો ઉભો રહેતો કીધું એટલે લુખેશું તમને કહો. એટલે અહીંયા જુવાડા બધા જો ઓલું ગીત આપણે સાંભળ્યું ને, મુંબઈ છે ગઈ, પૂના પૂના છે ગઈ, દિલ્હી, એટલું બધું રખડાય. આ મુંજાસરમાં આવ્યું હોય તરત મેળવી જાય તરત. પણ સાચો સમય નહીં લેતા હું ભાઈ ગગનભાઈ જેઠવા અને મીરાબેન યાદવને વિનંતી કરું કે ધ લાસ્ટ એપિસોડ, છેલ્લો એપિસોડ લઈને આવે. કે બધાને પૂરું કરવું છે. હા, કોણ? હું સરખો. હા હા, બોલો. હું કહો એક જવા બોલો બોલો. ના ના, મોજડે તો તમે બધા આયોજન કરો તો એ પરબરી તાણ્યું કરો. માં તારા કાકા હાથ આઠ લાડવા ખાય છે પણ કોક ના ઘેરે ઘેરે ખાતા હું ઘા વાગે. એટલે પરબરે તો મોદળું મોદળું માવાય કોક ના માથ નાખતા છે. એટલે જોરદાર તાળી દે. મીરાબેન યાદવ અને ગગનભાઈ જેઠવા જોરદાર તાળી. સંત વડે પરમાર્થે સંત વડે પરમારથી ને શીતલ જે નાયન એ તપત બુજાવ્યો રન કી ઓ દે દે અપનો રંગ ગુરુ ગોવિંદ દોનો ખડે અને મે કિસકે લાગુ પાય બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતા સાસોટીઓને સધીર હે આ તો જેસલ હે જગનો સોરઠો હર રે એણે પોલમાં કીધો પી હર રે એણે પ
કપાળ માં કીધો પી પાપ તારું સાતવિથ મોડ બંધા મારિયા એવા સાતવિથ મોડ બંધા મારિયા તુળા દે રે એમ જે સલ કે છે રી ઓ જી રે પાપ જાડે જો કે છે રી સતી ગોવર્ધન તર શામે વાળિયા ભોળા દે રે એમ જે સલ કે છે રે ઓ જી રે એમ જાડે જો કે છે રે ગોંદરેથી વાળી મેં
ચાદર થી વાળે ગાય રે હો, એવા વન કેરા મોરલા મારિયા, હે સતી વન કેરા મોરલા મેં મારિયા, ઢોળા દે રે એમ જે સર કે છે જે, ધોધી રે પાપ જાડે જો કે છે જે, પાપ તારું ઉપકાર જાણે જા, ધર્મ તારો સંભાળ રે તારું
જેટલા મથે જા વાળ સતી રાણી જેટલા મથે જા વાળ રે ઓ સતી એટલા કરમ તો મેં કર્યા સતી એટલા કરમ તો મેં કર્યા ઓળા દે રે એમ જે સલ કે છે જે ઓ ધીરે પાપ જાડે જો કે છે જે રોઈ રોઈ કે ને સાંભળાવું થોડા દે આવા દખ કોની આગળ ગાવું એમ જાડે જો કે છે
વિરાત હે એવા વરને શું હરીએ કે આજ જન્મે ને કાલે મરી જા એ માટે મેં તો દેવરો ગિરધર ગોપાલ કો મારો ચૂડલો તો ઢીંગલીશ મત કર રમણા હો યારા ઢીંગલીશ મત કર રમણા ઢીંગલીશ મત કર રમણા હો યારા ઢીંગલીશ મત કર રમણા કોઈ સંત દેખ કે નમણા કોઈ સાધુ દેખ કે નમણા કોઈ સંત દેખે નમણા કોઈ સાધુ દેખ કે નમણા ઢીંગલીશ મત કર રમણા હો યારા ઢીંગલીશ મત કર રમણા ઢીંગલીશ મત કર રમણા હો યારા ઢીંગલીશ મત કર રમણા કોઈ સાધુ દેખ કર નમણા કોઈ સંત દેખ કર નમણા કોઈ ફકીર દેખ કર નમણા ઢીંગલીશ મત કર રમણા રે યારા ઢીંગલીશ મત કર રમણા અરે ઢીંગલા રમત ઢીંગલા રમત ઢીંગલા રમત મત રમણા રે યારા ધર્મા રખો ને પ્રભુ પાસ માગી જમણા પ્રભુ પાસ માગી જમણા અરે નવ નવ માસ ધર્મા રાખો પ્રભુ પાસે માગી જમણા એ બહાર આવીને તાર કુટુંબ કબીલામ કમણા તાર કુટુંબ કબીલામ કમણા તાર કુટુંબ કબીલામ કમણા ઢીંગલીશ મત કર રમણા હો યારા ઢીંગલીશ મત કર રમણા ઢીંગલીશ મત કર રમણા હો યારા ઢીંગલીશ મત એ ભોળા ના તે લીધી સમાધિ મન રૂજારે ઉગાડીને જોયું
डाब चले तो इंगला कहिए जमण चले तो पिंगला जमण चले तो पिंगला अरे डाब चले तो इंगला कहिए जमण चले तो पिंगला कही जमण चले तो पिंगला अरे डाब जमण कहिए जमण चले तो पिंगला जमण चले तो पिंगला ए इंगला पिंगला दोन चले तो ए इंगला पिंगला दोन चले तो अरे सूक्ष्म मणी ले हमणा अरे सूक्ष्म मणी ले हमणा अरे सूक्ष्म मणी ले हमणा इंग्लिश मत कर रमणा हो जादा इंग्लिश मत कर रमणा इंग्लिश मत कर रमणा हो यारा इंग्लिश मत कर रमणा चलो बुलावा आया है माता ने बुलाया है चलो बुलावा आया है माता तो बुलाया है चलो बुलावा आया है माता ने बुलाया है चलो बुलावा आया है माता ने देता जोरे चलना देता जोरे बदले में प्यार हमारा देता जोरे प्यार देता जोरे बदले में प्यार हमारा देता जोरे प्यार देता जो तारी में दिनो रंग मधमा तो पांदड़ू लीलू ने रंग रातो पांदड़ू लीलू ने रंग रात भेजी तारी में दिनो रंग मधमा तो पांदड़ू लीलू ने रंग रातो पांदड़ू लीलू ने रंग रातो पांदड़ू लीलू ने रंग रातो पांदड़ू लीलू ने रंग रातो
अरे कहत कबीर सुनो वही साधु संत चरण में नमना साधु चरण में नमना कबीरा 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 सुनो भाई साधु संत चरण मा शमना अरे समझो छे ई समझी जाशे मथुरा नगर मेलड़ा जोड़ो तो माड़ी पंखीड़ा बोले रे पर भातमा ए रटन रटे खोड़ल माना गोरथ इने सुर पड़ा धरती पर अंजवा माड़ी के पंखीड़ा बोला रे पर भात्मा हे पर भात्मा हरखे में तो इन्होंने ली दीदी ए आली भरवा पानी रे ए हरखे में तो इन्होंने ली दीदी
जानी हुआ ये जानी रे तारी रे गोवालन में कानूड़ा ए तारी गोवालन हे दी मोरा लिए लल चाणी रे में कानूड़ा पते हर हर महादेव।